અમદાવાદમાં પૈસાની સામે ઊંચું પાંચ થી સાત ટકા રિટર્ન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો શરૂઆતમાં યુવકને નફો બતાવાયો અને બાદમાં તેણે ધીમે ધીમે સાત લાખ રૂપિયા તેમાં નાખી દીધા આખરે એપચ બંધ થઈ ગઈ હવે આ મામલે છેતરાયેલા યુવકે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે ઘટનાની વિગતો મુજબ બોપલમાં રહેતા હિતેશ પટેલ ટેલિકોમ કંપની માટે ડેટા એન્ટ્રી ઓપરેટરનું કામ કરે છે હિતેશે ટેલિગ્રામ એપ્લિકેશન પર માય ટોકન એપ વિશે જાણ્યું હતું આ એપ તેના ઇન્વેસ્ટર્સને મોટું રિટર્ન આપવાનો દાવો કરતી હતી એપમાં મહિને પાંચથી સાત ટકા રિટર્ન મળતું હોવાના દાવાના કારણે તેમણે લાલચમાં આ એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી હતી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ હિતેશે ડિસેમ્બર બે હજાર એકવીસમાં પહેલાં સો રૂપિયાનું રોકાણ કર્યું જેની સામે એપ દ્વારા અઠવાડિયામાં જ તેનું પ્રોફિટ નેવું રૂપિયા બતાવાયું આથી એપ્લિકેશન પર વિશ્વાસ કરીને હિતેશે માર્ચ બે હજાર બાવીસમાં ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને દસ દિવસમાં જ તેને સાહીઠ હજાર રૂપિયાનો પ્રોફિટ બતાવાયો આથી માર્ચમાં ફરી તેણે ચાર લાખ રૂપિયાનું રોકાણ કર્યું પણ તેને આમાંથી એક પણ રૂપિયો પાછો ન મળતા આખરે તેણે એમના પ્રમોટર્સને ઈમેલ મોકલ્યો જેમાં જવાબ મળ્યો કે કંપનીનું સર્વર ડાઉન છે એટલે પ્રોફિટ રોકાણકારોને ચૂકવી નહીં શકાય આ બાદ પહેલી એપ્રિલે હિતેશને માલુમ પડ્યું કે એપ્લિકેશન બંધ થઈ ગઈ છે હિતેશે આ બાદ માય ટોકન એપની ટેલિગ્રામ ચેનલ ચેક કરતાં અન્ય ઘણા રોકાણકારો દ્વારા પણ તેમની સાથે ઠગાઈ થઈ હોવાના મેસેજ કરવામાં આવ્યા હતા આ બાદ બીજી એપ્રિલે તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી આખરે આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે